સુરત શહેરમાં રોજે રોજ ચોરીની ઘટનાઓ વધી રહી છે, ત્યારે અલથાણમાં રહેતો પરિવાર કામ અર્થે બહાર ગામ ગયો હતો, ત્યારે ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો અને ઘરમાં ઘૂસી લાખો રૂપિયાના દાગીના સહિત રોકડની ચોરી કરી ભાગી છૂટ્યા છે. સુરત શહેરમાં તસ્કરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. તે સુરતમાં વધુ એક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો. તસ્કરોએ અલથાણ વિસ્તારમાં આવેલા સાંઈકૃપા પાર્ક સોસાયટીને નિશાન બનાવી હતી. અલથાણમાં આવેલા શ્રીરામ માર્બલ પાસેના સાંઈકૃપા પાર્કમાં રહેતા જ્યોતિબેને જણાવ્યું હતું કે તેઓએ કામરથી બહાર ગામ ગયા હતા, ત્યારે અજાણ્યા કોઈ ચોર સમયે તેઓના મકાનને નિશાન બનાવ્યો હતો અને ઘરમાં ઘૂસી સોનાના દાગીના, ગિન્ની, રોકડ સહિત લાખો રૂપિયાની મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યા છે. મારું નામ જ્યોતિ જીતેન્દ્ર નાયક. જ્યોતિબેન, કઈ જગ્યાએ રહેવાનું છે? ક્યાં રહેવાનું? સાંઈકૃપા પાર્ક શ્રીરામ માર્બલની સામે અલથાણ રોડ. શું ઘટના બની છે આપણા? એમાં એવું કે હું બહાર ગઈ હતી 4 તારીખે અને 5 તારીખે પાછી આવી. એક રાત બહાર હતી તો મારા ઘરમાં ચોરી થઈ ગઈ. આવીને જોયું તો બધું વેર વિખેર હતું, બધા જ કબાટના તાળા તૂટી ગયા હતા ને બધી જ વસ્તુ ચોરાઈ ગઈ હતી. અને કેટલા ને આશરે રકમ ગઈ છે? શું શું ચોરી થયું છે? ચોરીમાં શું શું થયું છે? ચોરીમાં 2 સોનાની બંગડી 3.5 તોલાની, પછી ચાંદીની લગડી 5 થી 6, એક ચાંદીનો બાઉલ હતો મારા મિસ્ટરને બેંક ઓફ બરોડામાંથી મળેલો હતો એ, અને 32,000 રોકડા, અને બીજું બધું મોતીના સેટ આ તે બધું જ એમ, પણ ગોલ્ડનું મેઇન 2 બંગડી અને ચાંદીની લગડી. હાલ તો અલથાણ વિસ્તારમાં બંધ મકાનમાં લાખો રૂપિયાની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાતા જ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અઝર કુરેશી સાથે હર્ષ સેઠા.